नमस्कार, तिलोक सत्ता शोमां आपનું સ્વાગત છે। દુનિયામાં એવી અનેક અજીબોગરીબ જગ્યાઓ, અજીબોગરીબ સ્થળો આવેલા છે કે જેના વિશે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો, આશ્ચર્યમાં મુકાઈ જશો। જી હા દર્શક મિત્રો, જો તમને કોઈ શૌચાલય ટોયલેટમાં બેસીને ખાવાનું કહે તો તમને કેવું લાગશે? ચોક્કસ અજીબ જ લાગે। પરંતુ દુનિયામાં એક એવું કેફે આવેલું છે જે શૌચાલયમાં બનાવવામાં આવ્યું છે। જી હા, આ શૌચાલયમાં બેસીને લોકો આરામથી બ્રેડ ખાય છે, કોફી પીવે છે। ચોંકાવનારી વાત તો એ છે કે અહીં દૂર દૂરથી આની મુલાકાત લેવા માટે લોકો આવે છે। ઘણા લોકો આની મુલાકાત લેવા, તો ઘણા લોકોનું આ ખાવા માટેનું મનપસંદ સ્થળોમાંનું એક છે શૌચાલયમાં બનેલ રેસ્ટોરન્ટ કેફે। હવે તમે વિચારતા હશો કે આ કેફેમાં શું છે એવું ખાસ કે લોકો દૂર દૂરથી શૌચાલયમાં બનેલા કેફેમાં આવે છે, આની મુલાકાત લે છે, લોકો ખૂબ જ મોજથી મજેથી અહીં ખાવાનું પસંદ કરતા હોય છે, એવું શું છે અહીં ખાસ? તો આવો તમને આજે અમે જણાવીશું આની ખાસિયત। પરંતુ એ પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। તો દર્શક મિત્રો, તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટ, આ કેફે યુકેના બ્રિસ્ટલ શહેરમાં સ્થિત છે, જેનું નામ છે ક્લોકરૂમ કેફે। એકચ્યુઅલી બ્રિસ્ટલમાં વુડલેન્ડ રોડ પર એક ઇમારત બનેલ છે, જેનું નિર્માણ વર્ષ 1904માં કરવામાં આવ્યું હતું તેમ કહેવાય છે। તેના એક ભાગમાં જાહેર શૌચાલય અને રેસ્ટરૂમ હતો। થોડા વર્ષો પહેલા આ જૂની ઇમારતની હરાજી કરવામાં આવી હતી। આલ્ફ્રેડ ફિજરાલ્ડ નામના વ્યક્તિને આ ઇમારત ગમી, તેઓએ આ બિલ્ડિંગને હરાજીમાં 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી। ત્યારબાદ વર્ષ 2017માં બિલ્ડિંગના તે ભાગ કે જ્યાં શૌચાલય હતું ત્યાં કેફે ખોલવામાં આવ્યું। લોકો અહીંના સ્થાપત્યથી આકર્ષિત થઈને આ કેફેમાં આવે છે। જી હા દર્શક મિત્રો, આ કેફે હાઉસમાં 100 વર્ષથી પણ જૂની ટાઇલ્સવાળી દિવાલ છે। ઉપરાંત આ કેફે હાઉસમાં મોનોક્રોમ ફ્લોરિંગ અને વિસ્ટોરિયન હાઈટેક્સ સાથે લાકડાની છત પણ છે, જ્યાં તમે ઇતિહાસના કોઈ ખૂણામાં બેસીને કોફીનો આનંદ માણી રહ્યા હોય ને તેવું લાગે છે। આ જગ્યાને હેંગિંગ પ્લાન્ટ્સ, લો લાઇટ્સ અને ગ્લાસ કાઉન્ટર ટોપ્સથી મદદથી મોડર્ન લુક આપવામાં આવ્યો છે। બ્રિસ્ટલમાં રહેતા વૃદ્ધ વ્યક્તિઓ આ જગ્યાને જોઈને જૂની વાતો યાદ કરે છે। તેનું સમગ્ર સ્થાપત્ય 100 વર્ષથી પણ જૂનું છે, જેના કારણે લોકો અહીં આવવા માટે આકર્ષાય છે। આશ્ચર્યજનક બાબત એ છે દર્શક મિત્રો કે તેના માલિક આલ્ફ્રેડે અહીં કેફે ખોલવાની યોજના ન હતી કરી, વિચાર્યું જ ન હતું કે તેઓ અહીં કેફે ખોલશે। તેઓનું કહેવું છે કે તેઓએ આ જગ્યા તેઓને એટલી બધી ગમી ગઈ કે તેઓએ અહીં કેફે ખોલવાનું નક્કી કરી દીધું। તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર આ કેફેના ફ્રેશ કોફી બીન્સ, જ્યુસ, ઓર્ગેનિક મિલ્ક, બેક્સ બ્રેડ અને હેન્ડમેડ સેન્ડવિચીસ ખૂબ જ પ્રચલિત છે। જી હા, વિશ્વમાં ઘણી એવી ઐતિહાસિક ઇમારતો છે દર્શક મિત્રો, જેનો ઉપયોગ હવે વ્યાપારી હેતુઓ માટે કરવામાં આવે છે। વિશ્વની ઘણી જૂની ઇમારતોમાં હોટલ, રેસ્ટોરાં કે પછી મ્યુઝિયમ બનાવવામાં આવતા હોય છે। ભારતમાં પણ આવી ઘણી ઇમારતો છે જે એક સમયે રાજાઓના કિલ્લાઓ કે મહેલો હતા, હવે તેમાં હોટેલ્સ ખુલી ગઈ છે। આવા સ્થળો લોકોને સરળતાથી આકર્ષતા હોય છે। લોકો આવા સ્થળોની મુલાકાત માત્ર ખાવા પીવા માટે જ નહીં, પરંતુ ઐતિહાસિક સૌંદર્ય માણવા માટે પણ કરતા હોય છે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।